हेलो फ्रेंड्स, हवे तमे लोको धोरण 9 માં પ્રવેશ કરી ચૂક્યા છો. ધોરણ 8 માં તમે જે વિજ્ઞાન ભણીને આવ્યા છો એની સાપેક્ષે ધોરણ 9 વિજ્ઞાનમાં એટલે કે હવે પછીના વિજ્ઞાનમાં થોડોક ચેન્જીસ છે. અત્યાર સુધી તમે વિજ્ઞાન ભણ્યા છો એ સળંગ પ્રકરણ સ્વરૂપે હતું. હવે ધોરણ 9 થી તમારે વિજ્ઞાનની અંદર 3 ભાગ આવશે. કેમેસ્ટ્રી એટલે કે રસાયણ વિજ્ઞાન, બાયોલોજી એટલે કે જીવ વિજ્ઞાન અને ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાન. ધોરણ 9 ની ટેક્સ્ટબુકમાં એટલે કે તમારે કયા પ્રકરણો અને કેટલા પ્રકરણો ભણવાના છે એની આપણે હળવી એવી માહિતી લઈએ તો ધોરણ 9 ની ટેક્સ્ટબુકમાં કુલ 15 પ્રકરણો છે. 15 એમાં 4 પ્રકરણો છે એ કેમેસ્ટ્રીના છે એટલે કે રસાયણ વિજ્ઞાનના છે, 6 પ્રકરણો છે એ જીવ વિજ્ઞાનના છે અને 5 પ્રકરણો છે એ ભૌતિક વિજ્ઞાનના છે. દરેક પ્રકરણમાં શું આવવાનું છે, આપણે શું ભણવાનું છે એની નાનકડીક નાનકડીક માહિતીઓ અહીંયા લઈએ. તો પહેલા આપણે શરૂઆત કરીએ રસાયણ વિજ્ઞાનથી, કેમેસ્ટ્રીથી. આપણું પહેલું જ પ્રકરણ છે આપણી આસપાસમાં દ્રવ્ય. તો આપણે આજે આપણી આજુબાજુ નજર કરીએ તો આપણને જે કાંઈ વસ્તુઓ કે જે કાંઈ પદાર્થો દેખાય છે એ પદાર્થો શેના બનેલા છે, એનું બંધારણ કેવું છે, આ બધી જ માહિતી આપણે પ્રકરણ 1માં મેળવવાની છે. પ્રકરણ 2માં આપણી આસપાસના દ્રવ્ય શુદ્ધ છે ક્વેશ્ચન માર્ક કરેલો છે. એટલે શું આપણી આસપાસ રહેલા પદાર્થો દ્રવ્યો છે એ શુદ્ધ સ્વરૂપે છે? તો કે સાહેબ ચોખ્ખા જ હોય ને, આપણે શુદ્ધ આરોનું પાણી પીએ છીએ, શું એ શુદ્ધ છે એ ક્વેશ્ચન છે. તો કે આપણે જે પાણી પીએ છીએ એ શુદ્ધ નથી. શા માટે નથી એ આપણે પ્રકરણ 2માં ભણવાનું છે. આપણે જે હવા લઈએ છીએ, વાતાવરણમાંની હવા લઈએ છીએ, શું એ શુદ્ધ છે? આ બધી જ માહિતીઓ આપણે પ્રકરણ 2માં મેળવશું. પ્રકરણ 3 અને 4, પ્રકરણ 3 અને 4, પ્રકરણ 3માં આપણને શું કીધું છે? પરમાણુઓ અને અણુ. તો પરમાણુઓને તમે ઓળખો છો, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, સોડિયમ, આ બધા જ તત્વોના પરમાણુઓ. અણુઓ પાણી H2O, સોડિયમ ક્લોરાઇડ, આ બધી જ માહિતીઓ પરમાણુઓ અને અણુ ક્યાં છે, કેવા પ્રકારના છે, કેવી રીતે પરમાણુમાંથી અણુ બને છે, આ માહિતી આપણે પ્રકરણ 3માં મેળવવાની છે. એની સાથે જ પ્રકરણ 4માં પરમાણુ કેવો છે, પરમાણુ શેનો બનેલો છે, પરમાણુની અંદર શું આવેલું છે, પરમાણુ કેવી પ્રક્રિયા કરે છે, એ આપણે પ્રકરણ 4માં ભણવાનું છે. આ થઈ રસાયણ વિજ્ઞાનની વાત. હવે વાત કરશું આપણે જીવ વિજ્ઞાનની. જીવ વિજ્ઞાનમાં પહેલો જ પ્રકરણ એટલે કે આપણે ટેક્સ્ટબુકનું પ્રકરણ 5, સજીવના પાયાનો એકમ. તો તમને ખ્યાલ જ છે કે સજીવના પાયાનો એકમ એને કોષ કહેવાય. તમે કોષ ભણીને આવ્યા છો, કોષના 2 પ્રકારો ભણીને આવ્યા છો, એક કોષ, એક કોષી સજીવો અને બહુકોષી સજીવો. આ કોષોનું સંશોધન કોને કર્યું, કોષો કેટલા કેટલા પ્રકારના હોય, કોષો કેવા હોય, એની કાર્યવિધિ કેવી હોય, એ આપણે પ્રકરણ 5માં ભણવાનું છે. પ્રકરણ 6 પેશીઓ. તો પેશી કોને કહેવાય, તો કે નિશ્ચિત કાર્ય કરવા માટે તૈયાર થતા કોષોના સમૂહને. 5માં પ્રકરણમાં આપણે કોષો ભણવાના છે, 6ઠા પ્રકરણમાં એ કોષોનો સમૂહ આપણા સજીવો માટે કઈ કઈ પ્રકારની પ્રક્રિયાઓ કરે છે, કેવી રીતે આપણા માટે ઉપયોગી છે, વનસ્પતિઓમાં પેશીઓ કેવી હોય છે, પ્રાણીઓમાં પેશીઓ કેવી હોય છે, એ બધી જ માહિતી આપણે પ્રકરણ 6માં મેળવવાની છે. પ્રકરણ 7 સજીવોમાં વિવિધતા. તો તમે આસપાસ નજર કરશો તો તમને વિવિધ પ્રકારના પ્રાણીઓ, વિવિધ પ્રકારની વનસ્પતિઓ જોવા મળશે. જો આપણે એનો અભ્યાસ કરવા માંગીએ તો આપણે આખી લાઈફ દરમિયાન પૃથ્વી પર રહેલા તમામ સજીવોનો અભ્યાસ કરી શકીએ નહીં, એટલી બધી સંખ્યા એટલે કે અસંખ્ય સજીવો પૃથ્વી ઉપર જીવંત છે. આ અસંખ્ય સજીવોને આપણે ટૂંકમાં ભણવા માટે એટલે કે સરળતાથી બધા જ સજીવોનો અભ્યાસ કરવા માટે
પ્રકરણ સાતમાં એની પ્રક્રિયાઓ કે સજીવોનું વર્ગીકરણ કરવાથી કેવી રીતે સરળતાથી આપણે સજીવોનો ઓળખી શકીએ એ પ્રકરણ સાતમાં છે. પછી જીવવિજ્ઞાનનું પ્રકરણ 13 આવે છે. સાત પછી સીધું કયું આવે છે? 13. પ્રકરણનું નામ આપણે શા માટે માંદા પડીએ છીએ? તો દરેક મિત્રોને ખ્યાલ જ હશે કે આ શિયાળો ઉનાળો ચોમાસું વાતાવરણ બદલે કે અન્ય કોઈ સંજોગોમાં શરદી ઉધરસતાવ આવી સામાન્ય બીમારીઓ થી આપણે પરિચયમાં છીએ. આ બીમારીઓ આપણા સુધી કઈ રીતે પહોંચે છે? બીમારીને લઈ આવવા માટે કોણ જવાબદાર છે? સજીવો જવાબદાર છે કે કોઈ નિર્જીવ વસ્તુ જવાબદાર છે? એ આપણે 13માં પ્રકરણમાં ભણવાનું છે. એવી ઘણી બધી બીમારીઓ છે કે જેને આપણે ભયંકર બીમારીઓ કહીએ છીએ, એ પણ આપણે 13માં ભણશું. એના પછીનું પ્રકરણ છે 14, નૈસર્ગિક સ્ત્રોતો. નૈસર્ગિક એટલે તો કે કુદરતી. કુદરતે આપણને આપેલા ઉપયોગી સ્ત્રોતો. તો સૌથી મહત્વનો નૈસર્ગિક સ્ત્રોત કોણ છે? તો કે સૂર્ય. સૂર્ય, જળ ઉર્જા એટલે કે પાણી, આ બધા જ નૈસર્ગિક સ્ત્રોત વિશે આપણે પ્રકરણ 14માં ભણવાનું છે. પ્રકરણ 15, અન્ન સ્ત્રોતમાં સુધારણા. તો ભારત છે એ ખેતી પ્રધાન દેશ છે. ખેતી પ્રધાન દેશ છે તો ખેતી કરવા માટે કેવા પ્રકારની ટેકનોલોજી અસ્તિત્વ ધરાવે છે, કેવી રીતે ખેતી કરવી જોઈએ, ખેતીમાં ખેતરોમાં અથવા તો અન્ય ઉત્પાદનમાં કેવી રીતે આપણે વધારો કરી શકીએ, અને સાથે સાથે ખેતીની સાથે સાથે પશુપાલન કરવાથી કેવા પ્રકારના ફાયદાઓ થાય છે, એ બધી જ માહિતી આપણે પ્રકરણ 15માં મેળવશું. હવે આપણે આગળ વધીએ. આપણો ત્રીજો ભાગ ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ, એનું પહેલું પ્રકરણ છે એટલે કે પ્રકરણ નંબર 8, ગતિ. ગતિ તો ગતિ શબ્દથી તમે પરિચયમાં છો. તમે સાયકલ લઈને જતા હો કે મોટરસાયકલ લઈને જતા હો અથવા તો અન્ય કોઈ વાહનોમાં જતા હો, એ વાહનની ગતિ વિશે તમે જાણો છો. પણ એ ગતિ માટે જવાબદાર પરિબળો ક્યાં છે, કેવા કેટલા કેટલા પ્રકારની ગતિઓ હોય છે, ઝડપ શું છે, વેગ શું છે, નિયમિત ઝડપ શું છે, આ બધી જ માહિતીઓ આપણે પ્રકરણ 8માં મેળવશું. પ્રકરણ 8 ભણ્યા બાદ પ્રકરણ 9માં જો નામ જો બળ તથા ગતિના નિયમો. તો આપણે ગતિની ચર્ચા જે પ્રકરણ 8માં કરશું એ ગતિ માટે જવાબદાર કંઈક છે. એ કયા પ્રકારનું બળ છે એ બળની આપણે માહિતી મેળવશું. ગતિ વધારવા માટે, ગતિ ઘટાડવા માટે, ગતિને અવરોધવા માટે કેટલા પ્રકારના બળોની જરૂરિયાત છે, એ બધી જ માહિતી આપણે પ્રકરણ 9માંથી મેળવશું. અને સાથે સાથે ગતિના નિયમો પણ ભણશું. પ્રકરણ 10, ગુરુત્વાકર્ષણ. તો ગુરુત્વાકર્ષણની શોધ કોને કરી? તો કે સર ન્યૂટને સફરજનવાળા પ્રયોગથી. હા, આ ગુરુત્વાકર્ષણનો અભ્યાસ તમે હળવો એવો કરીને જ આવ્યા છો. આપણે અહીંયા ગુરુત્વાકર્ષણ, ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમો, ચંદ્ર પરનું ગુરુત્વાકર્ષણ, પૃથ્વી પરનું ગુરુત્વાકર્ષણ, સાથે સાથે એને અનુલક્ષીને થોડા ઘણા દાખલાઓ પણ આ પ્રકરણમાં ભણવાના છે. હવે વાત છે પ્રકરણ 11, કાર્ય અને ઉર્જા. ઓમ જુઓ તો આ પ્રકરણનું નામ છે કાર્ય, ઉર્જા અને પાવર. કાર્ય, ઉર્જા અને પાવર. કાર્ય તો અત્યારે તમે શું કાર્ય કરો છો? સાહેબ કે મોબાઈલમાં જોવાનું કાર્ય કરીએ છીએ. શું એને કાર્ય ગણી શકાય કે ન ગણી શકાય, એ બધી જ માહિતી અહીંયા મેળવવાની છે. ઉર્જા કોને કહેવાય? તો કે સાહેબ કાર્ય કરવા માટે અમારામાં જે શક્તિ રહેલી છે એને ઉર્જા કહેવાય. આ ઉર્જા અને કાર્ય વિશે આપણે પ્રકરણ 11માં મેળવ ભણવાનું છે. કેટલી પ્રકારની ઉર્જાઓ છે, કેવા પ્રકારના કાર્ય છે, એ બધી જ માહિતી આપણે પ્રકરણ 11માં મેળવશું. પ્રકરણ 12, ધ્વનિ. તો ધ્વનિ, અવાજ. આ ધ્વનિ છે, અત્યારે હું બોલું છું, તમે સાંભળો છો. મારા બોલેલા શબ્દો તમારા કાન સુધી કેવી રીતે પહોંચે છે એટલે કે ધ્વનિ પ્રસરણ કેવી રીતે થાય છે, ધ્વનિ પ્રસરણ માટે શું જવાબદાર છે, કાન શું છે, આ બધી જ માહિતીઓ આપણે પ્રકરણ 12માં ભણવાની છે. એકદમ સરળ પ્રકરણો છે, પણ સરળતાથી સમજી અને આગળ વધશો, વારંવાર પુનરાવર્તન કરશો તો 15 પ્રકરણ સરળતાથી તમને યાદ રહી જશે.